नंबर छ विगय वैभव। विगय એટલે સમજો ને ભોજન। તમારા માટે કેવા શબ્દો ચોઇસ કરીને લાવવા પડે છે કે તમને યાદ રહે। બોલો ભાઈ પહેલેથી બોલો ફરીથી પાછું ભૂલાઈ જાય। આગળ આગળ વધે ને પાછળ પાછળ સપાટ। નંબર એક, નંબર બે, નંબર ત્રણ, નંબર ચાર, નંબર પાંચ, નંબર છ। ભોજન પણ એક વૈભવ છે। ભોજન એને ફેશન નહીં સમજતા, ભોજન એટલે ચટકા નહીં સમજતા। તમે ચટકા સમજાશ। આ બહેનોને મેં સાંભળ્યું છે ત્યાં સુધી હવે રસોઈ કરવી પણ ગમતી નથી। અને તમારી આ વીકનેસનો લાભ બિઝનેસમેનો ઉઠાવે છે। ઝોમેટા કે ઝોમેટો, હા ઝોમેટો, સ્વીગી, ઉબેર ઇટ્સ, અને બોમ્બે જાવ તો ફૂડ પાંડા, ભાઈ જવા માટે નહીં, હા ભાઈ જતા નહીં તમે, જે તમને ક્યાંથી ખબર પડી, મને જ્યાંથી પડી ત્યાં, તમે એકેમાં એકેનો લાભ ઉઠાવતા નહીં, તમે ઉઠાવજો તો પાપ મને લાગશે। લાભ ઉઠાવે છે ને પાછા પૂછે તમને કેમ ખબર પડી લ્યો। આ તમારા ઘરે આવીએ ને ત્યારે ગોચીના ઠેકાણા ને ત્યારે ખબર પડે છે કે તમે કઈ ભૂખ્યા તો નથી રહેતા, તમારે કઈ આપવા નથી ચાલતા, તો તમે કોનો લાભ ઉઠાવો, તમે ઝોમેટો નો લાભ ઉઠાવો છો। ચાર વાત ધ્યાન રાખો ભોજનની બાબતમાં, ચાર વાત ધ્યાન રાખો। નંબર એક, ક્યારે ખાવું, નંબર બે, ક્યાં ખાવું, નંબર ત્રણ, કેવું ખાવું, અને નંબર ચાર, કેટલું ખાવું। આ ચારમાં આખું ભોજન પ્રકરણ આવી ગયું છે। ક્યારે, કાળ મુજબ, નવકારસી પહેલા નહીં, રાત્રિ ભોજન નહીં, કાળની પાછળ પણ ઇકો લોજિક છે। ભગવાને એક એક લોજિક આપ્યા છે કે શિયાળાની વસ્તુ ઉનાળામાં ન ખવાય, એટલે શિયાળાનો ભાજીપાલો ઉનાળામાં ન ખવાય, ખવાય ના ખવાય, દિવસે ભોજન કરો, રાત્રે ના કરો। આ બધા તમારા બોડી રિલેટેડ છે, સાયન્ટિફિક કારણ છે। રાત્રે ખાધા પછી આજનું સાયન્સ પણ કહેતો થઈ ગયો કે પચતું નથી, કારણ કે તમારી કોઈ એક્ટિવિટી નથી, અને એના કારણે સવારે એમને એમ ખોરાક પડ્યો રહે છે મોટા આંતરડામાં, એને પચાવતા ડાયજેસ્ટ કરતા બહુ તકલીફ પડે, એમાંથી ગેસ, ગેસ્ટ્રો, આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, અને પછી સવારે તમારે શું કરવું પડે છે, સાંજે છ વાગે છે ને ચોવીયાર પતાવી દો હોય એને સવારે મોર્નિંગ વોક કરવું જ પડતું નથી, નો નેસેસરી। ક્યારે ખાવું, કાળ છે, ચાર મહિના સિવાય લીલોતરી ભાજીપાલા નહીં ખાવાના, એની પાછળ રહસ્યો છે। જીવની ઉત્પત્તિ એટલી બધી થઈ જાય એની વિરાધનાથી બચવા માટે ચાર મહિના પછી બંધ। હું તમને પૂછું, શિયાળાના કપડા ઉનાળામાં પહેરાય, શિયાળાના કપડા ઉનાળામાં પહેરાય, એમ સ્વેટર પહેરીને કોઈ ઉનાળામાં નીકળે આપણે ઇન્ડિયામાં, તમને શું લાગે, આમ જ કરો ને તમે, આમ નીચેથી તમારા ઘર નીચેથી જતો હોય અને એકદમ જાડા જાડા સ્વેટર પહેરીને એ ઉનાળામાં પાછો, તમે આટલું જ કરો, ચસ્કેલો માણસ છો। અચ્છા, શિયાળામાં ગુંદર પાક ખવાય, એ ઉનાળામાં ખવાય, શિયાળાના દ્રવ્ય ઉનાળામાં ન ખવાય, શિયાળાના કપડા ઉનાળામાં ન પહેરાય, એમ કેટલીક શિયાળાની વસ્તુ ઉનાળામાં ના કરાય, ક્યારે ખાવું, તમને નહીં ખબર હોય, પશુ અને પક્ષી પણ રાત્રે નથી ખાતા, પશુ પક્ષી રાત્રે નથી ખાતા, સાંજ પડે ને પશુ પક્ષી રાત્રિ ભોજન બંધ કરે છે। કોઈ નિશાચરને છોડી દો, પક્ષીઓ જેટલા પણ હશે ને સાંજ પડે ક્યાંય ઉડતા દેખાય છે, દરેક ચોવિયાર કરી અને પોતાના માળામાં પ્રતિક્રમણ ચાલુ કરી દે છે, અને માણસ સાંજ પડે એટલે ખાઉધરા ગલી લો ગાર્ડન પાસે છે, પાછા પૂછતા નહીં તમને કોણે કીધું, હું ત્યાંથી પસાર થયો છું ને, મેં તમારા જેવાને જોયા, તમને નહીં, ક્યારે ખાવાનું, કોઈ વિવેક નહીં, રાત્રે ખાય ને રાત્રે ફરે ને નિશાચર કહેવાય, નિશાચર, વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, આ નિશાચર કહેવાય, રાતના 12 વાગ્યા સુધી તમે લોકો જો કાંકરિયા ફાઇવ સ્ટાર હોટલ રિવર ફ્રન્ટ અને લો ગાર્ડન ની ખાઉધરા ગલીઓમાં ભટકતા હો, તમારામાં ને પશુમાં ફરક નથી, પશુ અને તમારામાં ડિફરન્સ એ છે, એની પાસે કોઈ ભોજનનો વિગયનો કોઈ વિવેક નથી, તમારી પાસે વિવેક છે, આટલા વાગ્યા પછી તો નાચ ખવાય।